हेलो फ्रेंड्स, हाउ आर यू। सजानन विद्यालय नवनरोड़ा। आपणे कम्प्लीट द सेंटेन्स शीखी रह्या छे, जेमां आ ग्रामर जे छे रेडी रेकनर धोरण 10 माटे मोस्ट इम्पोर्टंट छे, शक्य बने तो वसावी लेव। जेमा प्रेक्टिस माटे घणा बधा उदाहरणों आप्या छे। हवे मित्रों, कम्प्लीट द सेंटेन्स में आपणे बीजो एक टॉपिक जोवानो जे छे, अने जे छे शोइंग कॉन्ट्रास्ट। सामान्य रीते कॉन्ट्रास्ट एटले विरोध दर्शक वाक्य, जेमा कोईपण बे वस्तु के व्यक्ति के कोईपण बाबतों ने एक ज वाक्य में विरोधी दर्शाव हो ते वखते कॉन्ट्रास्ट नो उपयोग थाय छे। जेमा वर्ष जे छे धो एटले जो के छता, एनी जगह ऑल धो इवन धो पर मूकी शकाय, जे सेम अर्थ छे। बीजो एक शब्द है बट एटले के पण, अने त्रीजो शब्द है यट एटले छता। आ त्रणनो उपयोग करीने आपणे मित्रों कम्प्लीट द सेंटेन्स पूर्ण करवा छे। धो सामान्य रीते वाक्यनी शरूआतमां, ध्वने वाक्यनी शरूआतमां मूकवामां आवे छे, ज्यारे बट अने यट जे छे एक वाक्य બે વાક્યની વચ્ચે એટલે કે પહેલા વાક્યની પછી અને પછીના વાક્યની આગળ મૂકવામાં આવે છે બટ અને યટ। મિત્રો, આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો પહેલું વાક્ય જે છે ધો હી ઇઝ પુઅર, એટલે કે તે ગરીબ હોવા છતાં અથવા જો કે તે ગરીબ છે। પછીનું વાક્ય એનાથી કોન્ટ્રાસ્ટ આવશે, હી ઇઝ ઓનેસ્ટ, એટલે કે તે પ્રમાણિક છે, ગરીબ છે પણ પ્રમાણિક છે। તો આના કોન્ટ્રાસ્ટમાં અહીંયા વાક્યનો જવાબ આવશે, એટલે કે ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ। એ પ્રમાણે ધો વી વર્ક હાર્ડ, આપણે ખૂબ જ કામ કરીએ છીએ છતાં વી ફેલ ઇન ધ એક્ઝામ, પરીક્ષામાં આપણે નાપાસ થઈએ છીએ, અથવા વી અર્ન કમાઈએ છીએ, નન કંઈ પણ કમાતા નથી। એ પ્રમાણે બીજું એક વાક્ય જે છે ધો ધે રન ફાસ્ટ, જો કે તેઓ ઝડપથી દોડે છે, પણ ધે ડુ નોટ ગેટ ધ બસ, અથવા ધે ડુ નોટ કેચ ધ બસ, અથવા ધે કેન નોટ કેચ ધ બસ। એનો મતલબ કે મિત્રો, તમે આમાં કેનનો પણ ઉપયોગ કરી શકો છો। પછીનું વાક્ય છે આઈ રીડ મોર, હું ખૂબ જ વાંચું છું, બટ આઈ ડુ નોટ પાસ ઇન ધ એક્ઝામ, આઈ ડુ નોટ ગેટ મોર માર્ક્સ વગેરે। એ પ્રમાણે હેમાલી વર્ક્સ ફાસ્ટ, ઝડપથી દોડે છે, બટ સી કેન નોટ કેચ ધ બસ, સી કેન નોટ કેચ ધ ટ્રેન વગેરે તમે લખી શકો છો। પછીનું વાક્ય હી સેંગ વેલ ઇન ધ કોમ્પિટિશન, કોમ્પિટિશન સ્પર્ધામાં તેણે સરસ ગાયું, બટ સી કુડ નોટ સ્ટેન્ડ ફર્સ્ટ, પહેલો નંબર આવ્યો નહીં, હી કુડ નોટ સ્ટેન્ડ ફર્સ્ટ। એ પ્રમાણે ધો રાજન સ્પીક્સ ટ્રુ, રાજન સાચું બોલે છે છતાં, હી ઇઝ પનિશ્ડ, તેને સજા કરવામાં આવી, મનન સીટ સાયલેન્ટલી, મનન શાંતિથી બેઠો, બટ ધ ટીચર પનિશિસ હિમ,
द टीचर पनिशिज हिम। एज प्रमाणे छेलू वाक्य जे छे के दो वी रीड इंग्लिश मोर, आपणे इंग्लिश वधारे वाँचीए छे छतां वी केन नॉट स्पीक रेपिडली, आपणे झड़पथी बोली शकता नथी। तो मित्रों आजे जे खाली जग्याना वाक्यो जे छे तमारे जाते पूर्ण करवाना, मैं तमने समझाव्या छे, बोल्यो पण छूं, वारंवार सांभळजो तमने आवडशे। आमां एक ज वस्तु याद रखवानी छे के पहला वाक्यनी सापेक्षमां बीजू वाक्य कॉन्ट्रास्ट होय छे, विरोधी होय छे। तमे डू डज अने केन विलनो पण उपयोग करी शको छो। हवे मित्रों कम्प्लीट सेंटेन्समां बीजो एक टॉपिक जे ए छे डिग्री। आम तो काइंड ऑफ डिग्री एटले के डिग्रीना प्रकार त्रण छे, जेमां पहलो जे छे पॉजिटिव डिग्री એટલે કે સમાનતા દર્શક, બીજું જે છે કમ્પેર ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, અને ત્રીજું જે છે સુપર ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક। મિત્રો આપણે એક પછી એક ડિગ્રી જોઈશું જે તમે નવમા ધોરણમાં શીખી ગયા છો અને એ જ દસમા ધોરણમાં। આમ તો પોઝિટિવ ડિગ્રીના પણ ત્રણ પ્રકાર છે, સોરી બે પ્રકાર છે, એકવચન અને બહુવચન। આપણે અહીંયા એકવચનમાં જ શીખવાનું છે, બહુવચનમાં તમારે 11-12 શીખવામાં આવશે। પહેલી ડિગ્રી જે છે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, એટલે કે વસ્તુ કે વ્યક્તિ ગુણમાં સરખા હોય અથવા તો ન હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ટૂંકમાં પીડી કહીશું, જેમાં તમારે એઝ પછી એઝ અને વચ્ચે વિશેષણનું કોણ છે। વિશેષણનો અર્થ આપણને ખબર છે કે નામના અર્થમાં વધારો કરતું પદ એટલે કે વિશેષણ, જેમ કે ઊંચો, નીચો, પાતળો, જાડો, હોશિયાર, નબળો વગેરે। એટલે કે એઝ અને એઝની વચ્ચે વિશેષણ મૂકવામાં આવે છે હકારાત્મક વાક્યમાં, પણ જો વાક્ય નકારાત્મક હોય તો તમારે સો મૂકવું પડશે અને એઝ મૂકવું પડશે અને વચ્ચે વિશેષણ મૂકવામાં આવે છે। આમાં નો અધરનો પણ ઉપયોગ થાય છે જે એક વચનમાં આવે છે। નો અધર એ નકારાત્મક સૂચવે છે એટલે એમાં સો અને એઝ આવશે। હવે આપણે ઉદાહરણ જોઈએ, એ પહેલાં જેમાં પહેલું ઉદાહરણ જે છે રાજ ઇઝ એસ્ટોલ એઝ રાજન, એટલે કે રાજ એ રાજન જેટલો જ ઊંચો છે, આ એક સરખામણી થઈ ગઈ છે। એ જ પ્રમાણે ધ નર્મદા ઇઝ નોટ, અહીંયા નકાર છે અને નકાર છે માટે આપણે સોનો ઉપયોગ કરીશું, એટલે કે નર્મદા ઇઝ નોટ સો લોંગ એઝ ગંગા, એટલે કે નર્મદા એ ગંગા જેટલી લાંબી નદી નથી। નો અધરમાં ઉપયોગ કરીએ કે નો અધર બોય ઇઝ એઝ ક્લેવર એઝ કરણ, એટલે કે કરણ જેવો હોશિયાર વિદ્યાર્થી કોઈ નથી, એવું ગુજરાતી થાય, કરણ જેટલો હોશિયાર વિદ્યાર્થી કોઈ નથી। હવે જવાબ જોઈ લેજો બરાબર, માનસી ઇઝ એઝ ક્લેવર એઝ વનિતા, કોઈ પણ લખાય એઝ ફેટ એઝ વનિતા, ઇંગ્લિશ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ સોશિયલ સાયન્સ સોશિયલ સ્ટડી ઇન્ટરેસ્ટિંગ, પલક ઇઝ નોટ સો ગુડ એઝ ઝલક, પલક ઇઝ નોટ સો વેલ એઝ ઝલક લખી શકાય, પણ સો મૂકીશું, સોશિયલ સાયન્સ ઇઝ નોટ સો ઇન્ટરેસ્ટિંગ એઝ ઇંગ્લિશ, એટલે કે સોશિયલ સાયન્સ ઇંગ્લિશ જેટલું રસપ્રદ નથી। નો અધર મેટલ ઇઝ, મેટલ એટલે ધાતુ, નો અધર મેટલ ઇઝ એઝ હેવી એઝ આયર્ન લોખંડ, લોખંડ કરતાં કોઈ ધાતુ ભારે નથી। એ જ પ્રમાણે નો અધર સબ્જેક્ટ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ એટલું રસપ્રદ એઝ ઇંગ્લિશ, એટલે ઇંગ્લિશ જેટલું રસપ્રદ સબ્જેક્ટ કોઈ નથી। તો મિત્રો અહીંયા સરખામણી બે જ વસ્તુ વચ્ચે કરવામાં આવે છે, સારી અથવા ખરાબ,
તો એના માટે આપણે એઝ અને એઝનો ઉપયોગ કર્યો હકારાત્મક, અને નકારમાં શો અને એઝનો ઉપયોગ કર્યો. એ જ પ્રમાણે આપણે હવે એક બીજી ડિગ્રી જોઈએ, જે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મિત્રો, હોમવર્કમાં જેટલી જેટલી આ ખાલી જગ્યા છે એ જાતે પૂર્ણ કરી નાખજો, સાથે સાથે વારંવાર એનો મહાવરો કરજો, તો જ મગજમાં આવશે, નહીં તો મગજમાં નહીં આવે. આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે, જવાબો નથી કે મોઢે કરી નાખે, ગોખી નાખે, આ તમારે જાતે લખવાનું છે. એટલે મિત્રો, જાતે લખશો, જાતે વાંચશો, જાતે મહેનત કરશો, તો જ મગજમાં આવશે, બાકી નહીં આવે. તો આ ટૉપિકમાં આપણે કોન્ટ્રાસ્ટ અને પોઝિટિવ ડિગ્રી બે શીખ્યા. નેક્સ્ટ પીરિયડમાં આપણે કમ્પરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ શીખીશું. ત્યાં સુધી આપણે અત્યારે આ મારો લેક્ચર પૂર્ણ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ.